ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ ત્રણ આપણા પ્રાચીન ગ્રંથો ઋગ્વેદ અને તેનું અધ્યયન વેદ ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે ઋગ્વેદ છે એ સૌથી જૂનો ગ્રંથ છે જેમાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ છે જેને સૂક્ત કહેવામાં આવે છે તેનો સમાવેશ ઋગ્વેદમાં થાય છે ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે તે પ્રાચીન સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે ઋગ્વેદ છે એ પ્રાચીન સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ ગ્રંથ છે ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય સામાજિક આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે ઇતિહાસકારો પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો પણ અભ્યાસ કરે છે ઋગ્વેદના કેટલાક સૂક્તો સવાંદ સ્વરૂપે છે ઋગ્વેદમાં પ્રજાકીય જીવનનો ઉલ્લેખ જોવા મળે છે ગણ સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેના રાજ્યોમાં મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી તથા ન્યાય પણ અપાતો હતો ઋગ્વેદમાં પ્રજાકીય જીવનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં ગણ સભા અને સમિતિ જેવી જે સંસ્થાઓ છે તે માહિતી ઋગ્વેદમાંથી મળી રહે છે સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હોવાથી તેમાં રાજ્યના જે મુખ્ય આગેવાનો હોય એ બેસતા અને તેના વિશે ચર્ચા થતી તથા ન્યાય પણ આપવામાં આવતો હતો સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી રાજાને મદદ કરવા સેનાપક્ષ અને પુરોહિતની નિમણૂક થતી રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું અને ગવેષણા એટલે યુદ્ધ યુદ્ધ ઋગ્વેદમાં આ રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે એટલે કે ઋગ્વેદમાં ગવેષણા એટલે કે યુદ્ધ છે એ ઋગ્વેદમાં રાવી નદીના કિનારે જે 10 રાજાઓ વચ્ચે યુદ્ધ થયું હતું તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે સમાજનું એકમ કુટુંબ હતું અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતા એટલે કે સમાજમાં સૌ સમાન રીતે રહેતા હતા કોઈ ઉચ્ચ નીચના ભેદભાવ પણ હતા નહીં સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન અને સ્ત્રી સ્વાતંત્ર્ય હતું અને સ્ત્રીઓની સહધર્મચારિણી ગણવામાં આવતી અને યજ્ઞમાં તેની હાજરી આવશ્યક ગણાતી હતી તે પણ અભ્યાસ કરી શકતી હતી તેમાં અપાલા લોપામુદ્રા અને ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાના ઉલ્લેખો જોવા મળે છે ઇન્દ્ર વરુણ અગ્નિ સૂર્ય વગેરેની પૂજાનો ઉલ્લેખ ઋગ્વેદમાં આપણને જોવા મળે છે આ ઉપરાંત સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ જોવા મળે છે ઋગ્વેદમાં ગાય ઘોડા અને બળદની ચર્ચા પણ ઘણી જગ્યાએ થયેલ જોવા મળે છે ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણી ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે અન્ય જે પશુઓની સરખામણી છે ઋગ્વેદમાં એમાં સૌથી વધુ ઉલ્લેખ ઘોડા વિશે કરવામાં આવ્યો છે તે જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્ત્વ સૂચવે છે પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા ઉપર આધાર રાખતી પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી